माँ बाप माटे लाल बत्ती समान किस्सो आव्यो सामे। मोज शोकने लीधे लीधेल लोनना हप्ता न भरी सकता आंगड़िया पेढ़ीना रुपया 12 लाख उपरनी लूट करियानी कबूलात करता आरोपीओ। केशोदमां आंगड़िया पेढ़ीना 12 लाख उपरनी रोकड़ भरेल हिसाबना थेलानी लूट ना आरोपीओने पकड़ी पाड़ी मुद्दा माल रिकवर करती जूनागढ़ क्राइम ब्रांच। जूनागढ़ क्राइम ब्रांच द्वारा केशोदमां आंगड़िया पेढ़ी लूटना बे आरोपीओने पकड़ी पाड़ी रोकड़ रुपया 7,45,000 सहित कुल मुद्दा माल 8,10,000 रिकवर करी अनडिटेक्ट गुनाने डिटेक्ट करेल। आ बनाव गई तारीख 2/11 रोज केशोद गिरिराज विस्तार माथी फरियादी प्रफुल्लभाई गिरधरभाई गोटेचा पासे रहेल आंगड़िया पेढ़ीना रोकड़ा रुपया 12,51,650 हिसाबनो थेलो बे अजाण्या आरोपीओए झूठवी नासी गयेलो बनाव बनेल, जे अंगे केशोद पोलीस स्टेशन ने फरियाद नोंधावेल हती। आ बनावमां मूळ केशोदना अने हाल जूनागढ़ मधुरम विस्तारमां रहेता जिगरभाई ભીખાભાઈ ગિરનારા પ્રજાપતિ કુંભાર અને તેના બનેવી અમિત હર્ષુકભાઈ પંડ્યા સંડોવાયેલા હોય। આ ઘટનાના અંજામ પહેલાં આરોપીઓએ સમગ્ર રૂટની રેકી કરેલ, જેના સીસીટીવી કેમેરાના આધારે તપાસ કરેલ, તેમજ આ અંગે પોલીસને ચોક્કસ હકીકત મળતા આ બંને ઇસમોને આજરોજ તારીખ 25 ઝડપી પાડી ધોરણસર અટક કરવામાં આવેલ અને આ અંગે આગળની કાર્યવાહી માટે કેશોદ પોલીસ સ્ટેશનને સોંપી આપેલ। કામગીરી બદલ ક્રાઇમ બ્રાન્ચ સ્ટાફને 10,000 રોકડ ઇનામ પણ આપવામાં આવેલ। ફરિયાદી આંગડિયા પેઢી સાથે પૈસા લઈને આવતા એવા પ્રફુલ્લભાઈ ગોટેચાને રૂપિયા 12.5 લાખથી વધુ રકમની એક લૂંટ ચલાવેલી। આ બનાવ છે એ ખૂબ જ કોઈપણ જગ્યાએ પોલીસને શોધવા માટે ખૂબ મુશ્કેલી રૂપ હતો, કારણ કે એક સીસીટીવી જગ્યાએ આવેલા પણ એમના ફેસ પણ દેખાય નહીં એ પ્રકારની મોડસ ઓપરેન્ડી હતી। જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ શ્રી પટેલ, પીએસઆઈ શ્રી ગઢવી અને એમની ટીમ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા આ ગુનાની છે એ શોધવામાં આવેલો છે। હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 2 આરોપીઓની અટક કરવામાં આવ્યો છે, જે બંને આરોપી હાલ જૂનાગઢમાં રહે છે। એ પૈકીનો એક જીગર ભીખાભાઈ ગિરનારા, જે મધુરમ સોસાયટી વિસ્તારમાં રહે છે, બીજો અમિત હર્ષુકભાઈ પંડ્યા। આ બંને આરોપીની કસ્ટડી હાલ લઈને વધુ તપાસ હાથ ધરેલી છે। એમની પાસેથી જે મુદ્દામાલ રિકવર થયો છે એ મુદ્દામાલમાં કુલ 7,45,000 રોકડ, જે મોટરસાયકલનો ઉપયોગ એમણે આ ગુનાનો અંજામ આપવા માટે કરેલો છે એ મોટરસાયકલ સહિત 8,10,000 જેટલો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે। આ ગુનાના જે મુખ્ય 2 આરોપી પકડવા સિવાયના 1 આરોપી જે એમની સાથે હતો એમને હજુ પકડવાનો બાકી છે, એને ટીમો પાડેલી છે। ખાસ કરીને આ બનાવમાં બંને આરોપી એ કરવા પાછળનો જે હેતુ છે એ પોતે દેવામાં આવી ગયેલા મોતશોખના કારણે, ક્યાંક એમને સટ્ટાના કારણે, આર્થિક સંકળામણના કારણે એમણે આ ગુનાનો અંજામ આપેલો હોવાની હાલ પ્રાથમિક વિગતો તપાસમાં મળેલી છે। એમની મોડસ ઓપરેન્ડી વિશેષ જોતા આ બનાવ પહેલાં એમણે 3-1 માસ પહેલાં જૂનાગઢમાં પણ આંગડિયા પેઢીઓની રેખી કરેલી, ત્યારબાદ પોતેને અહીંયા ઓળખી જશે કોઈ હાલ જૂનાગઢમાં રહે છે એવા ડરથી એમણે કેશોદ જવાનું પસંદ કર્યું। મૂળ વતની કેશોદના હોવાથી ત્યાંની આંગડિયા પેઢીમાંથી ગળુથી આ ફરિયાદી છે એ આંગડિયા પેઢીના પૈસાની દરરોજ ટ્રાન્ઝેક્શન કરે છે। આ પ્રકારે અહીંયા એમને ખ્યાલ આવવાથી 3-1 મહિના પહેલાં એક સીસીટીવીમાં આવી જવાથી એમણે એક પ્લાન ડ્રોપ પણ કરેલો, ત્યારબાદ પોતે સીસીટીવીથી પણ દૂર રહે અને એ પ્રકારે પૂરતું આયોજન કરી આ બનાવ પહેલાં 15 દિવસથી એ લોકો રેકી કરી, ગળુથી એ ક્યાં બેસે છે, શેમાં જાય છે અને ક્યાં એમનું ઘર છે, આ પ્રકારનું એમણે આખું પ્લાન કરી 3 આરોપીઓ સંયુક્ત રીતે રેકી કરી અને 2 તારીખના દિવસે એમણે ગળુથી એમને ટ્રાવેલ્સમાં બેઠા ફરિયાદી અને ત્યારથી શરૂ કરી એમનો પીછો કરી અને કેશોદમાં એ ટ્રાવેલ્સમાંથી ઉતરી અને એમના પુત્રવધુ જ્યારે એમને 2 વ્હીલર્સમાં લઈને ઘરે જતા હતા, 2 વ્હીલર્સ ધીમું પડ્યું એવા સમયે મોકો ગોતીને આ 3 આરોપીઓ છે આ ગુનાને અંજામ આપેલો હતો। આ ખાસ કરીને આવા જ્યારે કિસ્સાઓમાં યુવાનો
લાલચમાં આવીને અથવા પોતાની આર્થિક સંકળામણમાં કે મોજશોખના કારણે એવા શોર્ટકટ લેતા હોય છે, તો મા બાપ માટે આ એક લાલબત્તી સમાન કિસ્સો છે કે આપણા યુવાનોને આપણે સંયમપૂર્વકનું જીવન જીવવા માટે પ્રેરીએ. આ સમગ્ર જે ટીમ છે એમાં એમણે હ્યુમન ઇન્ટેલિજન્સથી આ ગુનો શોધ્યો છે. એમનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો આ બંને પૈકી એક જીગર જે છે એમનો જામનગરમાં લૂંટનો 2019નો ગુનો એમના વિરુદ્ધ નોંધાયેલો છે, અને બીજો આરોપી અમિત છે એ એમના વિરુદ્ધ જુગાર અને ક્રિકેટ સટ્ટાના કેસમાં જૂનાગઢ પોલીસે અગાઉ પકડેલો છે. આ પોલીસની જે ક્રાઇમ બ્રાન્ચની ટીમે જે આ કામગીરી સંયુક્ત રીતે કરેલી છે એ ટીમને 10,000નો રોકડ પુરસ્કાર પણ ઇનામ જાહેર કરવામાં આવેલું છે.